वाले मामलेदार कचेरी खाते करनी सेना हिंदू समाज द्वारा धंधुका मालधारी समाज युवा की हत्या करना विद्यार्थियों सामने फास्ट ट्रेक कोर्ट हेठ केस चलावी फांसी की सजा करने की मांग साथ आवेदनपत्र पाठ्यू। વાલિયાની સિલોડી ચોકડી નજીક આવેલ બાપા સીતારામ મંદિર ખાતે તાલુકાના તમામ હિન્દુ સંગઠનો અને માલધારી સમાજના લોકો એકત્રિત થયા હતા અને અમદાવાદના ધંધુકા શહેરમાં ગોળીમારી હત્યા કરવામાં આવેલ કિશન બોડિયાની તસવીરને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી અને રેલી સ્વરૂપે વાલિયા મામલતદાર કચેરી ખાતે પહોંચી કરણી સેનાના તાલુકા સિદ્ધરાજસિંહ કોસાળા, ધવલસિંહ ખેર અને હિન્દુ સમાજના યુવાન આગેવાન પુષ્પરાજસિંહ સહિતના આગેવાનોએ ગૃહમંત્રી હર્ષ સંધવીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ કિશન બોડિયાને વિદર્ભી ઈસમોએ જાહેરમાં ગોળીમારી કરપીને હત્યા કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને પકડાયેલ ઈસમોને પૂરતી તપાસ કરવામાં આવે તો ઘણા બધા માણસો સામેલ હોવાની શક્યતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ષડયંત્ર કરવામાં તમામ સીધી કે આડકતરી રીતે સાથ આપનાર ગુનેગારોને ધરપકડ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી ફાંસીના માંચડે ચડાવી દાખલો બેસાડવાની માંગણી કરી છે। જય માતાજી, હું સિદ્ધરાજસિંહ કોસાળા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત ગણેશના વલિયા તાલુકા ઉપાધ્યક્ષ। આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે કિશનભાઈની હત્યા થઈ તેવા સરકાર શ્રી પાસે અમારી એટલી માંગ છે કે કિશનભાઈના હત્યારાઓને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા થાય તથા કિશનભાઈની જે 20 દિવસની દીકરી છે એમને આજીવન સહાય મળે સરકાર શ્રી પાસે અને એમના ઘરના કોઈ વ્યક્તિને સરકારી નોકરી મળે, એના માટે અમે શાંતિપૂર્વક આવેદનપત્ર આપ્યું છે। જો વહેલામાં વહેલી તકે આનું કોઈ નિરાકરણ નહીં આવશે તો શ્રી દાદા રાજ શેખાવતનો છેલ્લો આદેશ માનીને અમે આગળનું કામ કરીશું। કિશનભાઈ અમારો જય શ્રી રામ, જય ઠાકોર। વાલિયા તાલુકાના તમામ હિન્દુ સંગઠનો ભેગા મળીને આજ ધંધુકામાં જે ઘટના ઘટી છે એ બાબતે અમે તમામ હિન્દુ સંગઠનો ભેગા મળીને મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મામલતદાર સાહેબને જણાવ્યું તથા ગુજરાત પોલીસની જે કામગીરી છે તેને અમે બિરદાવીએ છીએ અને ગુજરાત સરકારને એક અમારું નિવેદન છે માલધારી સમાજનું અને તમામ હિન્દુ સંગઠનનું કે આ આરોપી જેટલા પણ પકડાયા છે એનો ફાસ્ટેગમાં કેસ ચલાવીને જેટલું બને એટલું ઝડપથી એ લોકો એ કંઈ છટકી ના જાય અને તમામને ફાંસીની સજા મળે એવી અમારી તમામ હિન્દુ સંગઠનની માંગ છે। જય શ્રી રામ, જય ઠાકર।